नमस्कार विद्यार्थी मित्रों, आपणे गरीबीनो पाठ शुरू कर्यो तो एनी अंदर प्रस्तावना जोया पछी आजे गरीबीनो अर्थ ध्यान आपजो विद्यार्थी मित्र। गरीबीना अर्थनी अंदर आ गरीबीनो अर्थ आपने एक मार्क्स मां बोर्डमां पूछे छे, एनी व्याख्या छे लघुत्तम जरूरियातो संतोषवा, लघुत्तम खर्च न करी शके તેવી વ્યક્તિને ગરીબ કહે છે કે લઘુત્તમ જરૂરિયાતો તમારી જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાં ઓછામાં ઓછી જે જરૂરિયાત છે એ તમે ઓછામાં ઓછી જરૂરિયાત પણ સંતોષી શકતા નથી તો તમને બેરોજગાર અલા ગરીબ ગણવામાં આવે છે। ધારો કે તમારી 10 જરૂરિયાત છે, આ 10 જરૂરિયાતમાંથી તમારી ઈચ્છા છે કે મારે ફક્ત મારી એક જ જરૂરિયાત સંતોષાય તો બહુ થઈ ગયું, પણ આ એક જરૂરિયાત સંતોષવા માટે જેટલો ખર્ચ થાય છે એટલો પણ તમે ખર્ચ નથી કરી શકતા તો તમને ગરીબ કહેવાય, અને તમારી એ જે સ્થિતિ છે એ સ્થિતિને શું કહેવાય? ગરીબી। વિદ્યાર્થી મિત્ર, ખાલી શબ્દ જ ચેન્જ છે, વ્યક્તિને ગરીબ કહે છે અને સ્થિતિને ગરીબી કહે છે। આગળના બધા શબ્દ કોમન છે કે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા, લઘુત્તમ ખર્ચ ન કરી શકે તેવી વ્યક્તિ, વ્યક્તિને ગરીબ કહેવાય તેવી સ્થિતિને ગરીબી કહે છે। હજી વાત કરીએ વિદ્યાર્થી મિત્ર આગળ તો, આગળ આપણને આ વ્યાખ્યા જોયા પછી આપણને આપ્યું છે ગરીબીના જુદા જુદા અર્થઘટનો છે અને આ અર્થઘટનોને બે ભાગમાં વહેંચવામાં આવે છે અને આ બે ભાગ જે છે એ વિદ્યાર્થી મિત્ર બબ્બે માર્ક્સ ની અંદર આઈએમપી છે। આ બે ભાગ જે છે, બે અર્થઘટનો જે છે એ બબ્બે માર્ક્સ ની અંદર મોસ્ટ આઈએમપી છે, બરાબર। એમાં પહેલું છે ગરીબીનો પરંપરાગત, પરંપરાગત એટલે વર્ષોથી જે ચાલતો હોય એ, જેને આપણે બીજા શબ્દમાં કીધું છે આવક ગરીબી, અને બીજો અર્થઘટન આપણે કાઢ્યું છે ગરીબીનો આધુનિક અર્થ, આધુનિક એટલે અત્યારે મોડર્ન નવો જે બનેલો છે એ ગરીબીનો અર્થ, જેને કીધું છે બિન આવક ગરીબી। વિદ્યાર્થી મિત્ર, પહેલા આપણે ગરીબીની ગરીબની વ્યાખ્યા જોઈ, પછી ગરીબીની વ્યાખ્યા જોઈ, હવે એ જે ગરીબી છે એ ગરીબીને બે ભાગમાં વહેંચી, એમાં બે ભાગ પાડ્યા છે, પ્રકાર નથી, બે ભાગમાં પહેલું કીધું છે પરંપરાગત અર્થ અને બીજું જે કીધું છે એ છે આધુનિક અર્થ। પરંપરાગત અર્થમાં આપણે કીધું તો પરંપરાગત અર્થને કીધું છે આવક ગરીબી, અને આ સિવાય આધુનિક ગરીબીને કીધું છે બિન આવક ગરીબી। ચલો ધ્યાન આપજો, હવે એની અંદર ગરીબીનો પરંપરાગત અર્થ, તો પરંપરાગત અર્થની અંદર ધ્યાન આપજો કે જે વર્ષોથી ચાલી આવ્યો છે એવો, તો ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે, આપણી જીવન જરૂરી જે પણ ચીજ વસ્તુઓ છે અને સેવાઓ જે છે એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, કે આપણે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી છે એ ખરીદવા માટે અમુક આવક કમાવી પડે, કે આટલી તો આવક કમાવી જ પડે તો જ આપણી જીવન જરૂરી વસ્તુ કે સેવા મળે, તો એ જે આવક થઈ તો એને પણ ગરીબી રેખા જ કહેવાય। અને આ સિવાય વિદ્યાર્થી મિત્ર જે ખર્ચની કીધી છે એ ખર્ચની, કે આટલો તો તમારે ખર્ચ કરવો જ પડે તો એને પણ લઘુત્તમ સપાટી જે ખર્ચની નક્કી કરી છે એને પણ ગરીબી રેખા જ કહેવાય। આ વિદ્યાર્થી મિત્ર આવક અભિગમ મુજબ આપણે ગરીબીની વ્યાખ્યા કીધી, ગરીબી રેખાની વ્યાખ્યા કીધી છે આવક અભિગમ મુજબ। હવે વિદ્યાર્થી મિત્ર બિન આવક એટલે કે આધુનિક અભિગમ મુજબ આપણે કીધું છે, તો આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ એ વધુ મહત્વનો બન્યો છે અત્યારે મોડર્ન જે છે, બરાબર, કારણ કે પરંપરાગત અર્થ એટલે જૂનો અને આધુનિક અર્થ એટલે નવો। અત્યારે વર્તમાન સમયમાં જે છે એ આધુનિક અર્થ જે છે એનો ખ્યાલ વધુ મહત્વનો છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે કે અત્યારે વર્તમાન સમયમાં જે અર્થશાસ્ત્રીઓ છે એ લોકો જે છે એ આ પરંપરાગત અર્થ જે છે એને એક મહત્વનું પાસું ગણે છે,
હકીકતમાં અત્યારે આધુનિક અભિગમ વધુ મહત્વનો છે, જ્યારે અર્થશાસ્ત્રીઓ જે છે એ આવક અભિગમ એટલે કે પરંપરાગત અર્થને મહત્વનું પાસું કીધેલું છે. એક સારો એવો શબ્દ યુએનડીપી. યુએનડીપી નું ફૂલફોર્મ તો આપણે યાદ કરો, ક્યાં ભણીને આયા? તો આપણે વિદ્યાર્થી મિત્ર ભણીને આયા ચેપ્ટર નંબર 2 ની અંદર. યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. અને આ કાર્યક્રમની અંદર માનવ વિકાસ અહેવાલ રજૂ થયેલો આપણને ખબર છે. અને આ અહેવાલની અંદર તમે જો આપણે એચડીઆઈ ની વાત કરી એમ વિદ્યાર્થી મિત્ર, આ અહેવાલની અંદર એચપીઆઈ ની પણ વાત થયેલી છે. આપણે ત્યાં બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા ત્યાં એચડીઆઈ ની વાત કરી હતી, અહીંયા આપણે એચડીઆઈ ની સાથે સાથે એચપીઆઈ ની પણ વાત કરી હતી. ત્યાં પણ એચપીઆઈ નું ફૂલફોર્મ આવ્યું હતું, પણ આપણે અભ્યાસક્રમમાં ભણવામાં નહોતો આવ્યો ટોપિક. એચડીઆઈ નું ફૂલફોર્મ આપણને ખબર જ છે શું હતું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જ્યારે માનવ ગરીબીયાંક જેને શું કીધું હતું, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આ ફૂલફોર્મમાં યાદ રાખજો. અને યુએનડીપી ના જે આ અહેવાલ રજૂ થયો છે, અહેવાલની અંદર તમે જો આ બંને બાબતોની વાત થઈ છે અને આ બંનેની અંદર પાછા ત્રણ કોમન ટોપિક લીધા છે, એચડીઆઈ અને એચપીઆઈ ની જે ગણતરી થઈ એ ગણતરીમાં પાછી ત્રણ બાબતો, બંનેની અંદર ત્રણ બાબતો કોમન ધ્યાનમાં લીધી છે, ત્રણ ધ્યાનમાં લીધી, એમાં પહેલી, બીજી અને ત્રીજી. જેમાં પહેલી કીધી છે આરોગ્ય. હવે આરોગ્ય કઈ રીતે નક્કી થાય તો એનું આપણે જસ્ટ શોર્ટમાં એવું કીધું છે, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. કે જન્મ, કોઈ બાળક જન્મ્યું અને જન્મથી લઈને કેટલું જીવન જીવશે એની જે આપણે અપેક્ષા કરતા હતા, જેને આપણે કહેતા હતા અપેક્ષિત આયુષ્ય, તો એને જ અહીંયા આરોગ્ય તરીકે દર્શાવેલું છે. કારણ કે આપણને ખબર છે કે અપેક્ષિત આયુષ્ય જો ઊંચું હોય તો એવું કહેવામાં આવતું હતું કે આરોગ્યમાં સુધારો થયો છે. જ્ઞાન, જ્ઞાનની અંદર તમે જો બે બાબતોને ધ્યાનમાં લીધી છે, સાક્ષરતાનો દર અને નોંધણીનો દર. વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, જ્ઞાન જે છે, જ્ઞાન કઈ રીતે, તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્ર ભણ્યા હતા કે સાક્ષરતાનો દર જરૂરી છે. અને બીજું આપણને કીધું છે નોંધણીનો દર, કે તમે કોઈ પણ ડિગ્રી લ્યો છો તો એની નોંધણી કરાવવી જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે 12 કોમર્સમાં ભણો છો, 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપશો પણ ખરા, આપ્યા પછી જો મહેનત સારી કરી હશે તો સારા ટકાવારી એ તમે પાસ પણ થશો, ઓછી મહેનત કરી હશે તો તમે પાસ પણ થશો. વિદ્યાર્થી મિત્ર, આ પાસ કર્યા પછી તમારે એક સારું એવું ડિગ્રી સર્ટિફિકેટ, જેને આપણે કોમર્સની અંદર કહીએ છીએ ટ્રાયલ સર્ટિફિકેટ, મેળવવું જરૂરી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, ખાસ તમારે ટ્રાયલ સર્ટિફિકેટ મેળવવું, જેનાથી ખબર પડે કે તમે 12 કોમર્સ કેટલી ટ્રાય પાસ કર્યું. કારણ કે ટ્રાયલ પરીક્ષાની અંદર તમારે આ બધી વસ્તુઓ દર્શાવવી જરૂરી છે. પછી આપણને કીધું છે જીવન ધોરણ. જીવન ધોરણ તો બે વસ્તુથી મપાય, જીડીઆઈ, ગ્રોસ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ સિવાય બીજું આપણને કીધું છે પીપીઆઈ, PPIO એટલે પરચેસિંગ પાવર પેરિટી. આ યાદ રાખજો, ઓલામાં જીડીઆઈ નું ગ્રોસ ડોમેસ્ટિક ઇન્કમ, ગ્રોસ ડોમેસ્ટિક ઇન્કમ કાચી આંતરિક આવક, અને PPP પરચેસિંગ પાવર પેરિટી સમ ખરીદ શક્તિ. વિદ્યાર્થી મિત્ર, ગરીબીનો અર્થ વાંચી નાખો. આ અર્થમાં જેટલા અહીંયા મુદ્દા લખ્યા છે બધા મુદ્દા તમને અલગથી એક એક માર્ક્સ, બબ્બે માર્ક્સમાં પૂછાય છે. અહીંયા જેટલા મુદ્દા લખેલા છે બધા અલગથી એક એક માર્ક્સ, બબ્બે માર્ક્સની અંદર પૂછાય છે. શાંતિથી સમજો, સમજ્યા પછી પાછી એને વાંચો, વચાઈ જાય પછી મોઢે કરવાના પ્રયત્ન કરો. અને આની PDF જો કદાચ આપણે ગ્રુપમાં ન મોકલી હોય તો હું ગ્રુપમાં મોકલી દઈશ, અને એને પછી શાંતિથી તમે સારા એવા ચોપડામાં
लखी पण नाखजो। चलो आगळ विद्यार्थी मित्रों, आगळ आपने कीधेलू छे एनी अंदर खास ध्यान आपजो। आगळ आपने कीधेलू छे एमा नवो प्रश्न, आ गरीबी नो अर्थ पूरो थयो। हवे जोईए छे गरीबी नुं स्वरूप। विद्यार्थी मित्र, आ गरीबी ना स्वरूप ने बे भागमां वेची शकाय। बे भाग कया कया? तो आम तो तमे दसमा धोरणमां भणीने आया था गरीबी ना प्रकारो। आज प्रश्न ने बीजी रीते केवो होय तो गरीबी ना प्रकारो, अने दसमा धोरणनी अंदर भणीने आया था प्रश्न हतो सापेक्ष गरीबी અને નિરપેક્ષ ગરીબી। આવો કઈક તમે ભણ્યા હતા, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી। એટલે ધ્યાન આપજો, પ્રકાર કયો તો પ્રકાર, કે બે પ્રકાર ભાગ પડે છે એના, એની અંદર તો એની અંદર હવે જોઈએ છે શુભ શરૂઆત। ધ્યાન આપજો ખાસ, કે ગરીબીના સ્વરૂપને બે ભાગમાં વિભાજિત કરેલ છે। ગરીબીના પ્રકાર કયો તો પ્રકાર પણ બે છે, પહેલું છે સાપેક્ષ ગરીબી અને બીજું છે નિરપેક્ષ ગરીબી। પહેલું છે સાપેક્ષ ગરીબી અને બીજું છે નિરપેક્ષ ગરીબી। આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર ખાસ, આ બંને તમે દસમા ધોરણની અંદર ભણીને જ આવ્યા છો। બંને વસ્તુ તમે દસમા ધોરણની અંદર ભણીને જ આવ્યા છો। ચલો હવે એમાં સાપેક્ષ ગરીબી શરૂ કરીએ છીએ। આ પણ પ્રશ્ન આપણને 5 માર્ક્સમાં બંને ભેગો કરીને પૂછે, ગરીબીના પ્રકારો અથવા ગરીબીનું સ્વરૂપ સમજાવો। આ પ્રશ્ન અલગથી પૂછે, અલગથી પૂછે તો નિરપેક્ષ જ પૂછે, કારણ કે નિરપેક્ષ ગરીબી એ હકીકતમાં હમણાં આમ તો ભણવામાં આવશે કે નિરપેક્ષ ગરીબી એ ભારત સાથે સંકળાયેલી છે, જ્યારે સાપેક્ષ ગરીબી એ આપણા ભારત દેશ સાથે સંકળાયેલી નથી। પૂછે તો આપણે ભારતમાં રહીએ તો ભારતનું જ ભણવાનું હોય ને। નિરપેક્ષ ગરીબી આપણે 5 માર્ક્સમાં પૂછી શકે, સાપેક્ષ તો અલગથી ના પૂછે, પૂછે મેં કીધું એમ બંને ભેગી પૂછે, કા પછી એની અંદર બને છે એવા પ્રશ્ન એક એક 2 માર્ક્સના પૂછે। ચલો એમાં શું શરૂઆત કરીએ છીએ આપણે સાપેક્ષ ગરીબી। તો સાપેક્ષ ગરીબી એટલે શું, પહેલા તો વ્યાખ્યા તો ધ્યાન આપજો। સાપેક્ષ ગરીબી એટલે સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ। સાપેક્ષ એટલે સરખામણી કરવી। આ શબ્દ આપણે આગળના લેક્ચરોમાં વાત કરી હતી, બરાબર, કે સાપેક્ષ ગરીબી એટલે શું। તો સાપેક્ષ ગરીબી એટલે, તો સાપેક્ષ ગરીબી એટલે ધ્યાન આપજો, સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ, બરાબર, કારણ કે બીજા સાથે સરખામણી કરવાની, સરખામણી કરવાની અને એની સાથે સરખામણી કરતા આપણી આવક જો ઓછી હોય તો એ ઓછી હોવાની સ્થિતિ, એટલે સાપેક્ષ ગરીબી। ચલો હજી વાત કરીએ સાપેક્ષ ગરીબી જોયા પછી। સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશની અંદર આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે। એમાં ખાસ કરીને અસમાનતા મોટા ભાગે તમે જો અલ્પ વિકસિત અથવા વિકાસશીલ દેશોમાં વધુ જોવા મળે છે। એટલે આ ગરીબી જે છે એ અલ્પ વિકસિત અથવા વિકાસશીલ દેશોમાં જોવા મળતી નથી અથવા ઓછી જોવા મળે છે। મેં કીધું ને સાપેક્ષ ગરીબી આપણા ભારતમાં નથી, કેમ, કારણ કે આ જે ભારતમાં નથી જોવા મળતું એનું કારણ કે ભારતમાં તમે જો આવકની વહેંચણી અસમાન વધુ છે, કે ધનિક વધારે ધનિક છે ગરીબ વધારે ગરીબ છે, એટલે કે સમાજના એક વર્ગની સરખામણીમાં બીજા વર્ગની આવક નીચી હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય। કે એક વર્ગ જે છે જેની સરખામણીમાં બીજા વર્ગની આવક કેવી હોય ઓછી, એટલે આપણે વ્યાખ્યા જ કીધી છે કે સમાજના અન્ય વર્ગો એક વર્ગની તુલના આપણે બીજા વર્ગ સાથે કરવાની અને એમાં જે વર્ગની આવક ઓછી છે એની જે ગરીબ હોવાની સ્થિતિ એને કહેવાય સાપેક્ષ ગરીબ। વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણે એક ઉદાહરણ સાથે સાપેક્ષ ગરીબી સમજીએ છીએ, એટલે ધ્યાન આપજો। અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણમાં 4 વ્યક્તિઓ હું લઉં છું, વ્યક્તિઓના નામમાં આપણે લીધું છે એ બી સી ડી, 4 વ્યક્તિઓ મેં લીધા છે।
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચારે ચાર વ્યક્તિઓની મેં આવક લખી છે અને આ જે આવક લખી છે એ આવક તો વાર્ષિક આવક મેં લખેલી છે, મહિનાની નથી, વાર્ષિક આવક. એટલે આપણે ચોખવટ કરવાની કે અહીં જે વ્યક્તિઓની આવક દર્શાવેલી છે આ વાર્ષિક આવક છે, કારણ કે વાર્ષિક હોય તો જ આ મહિને આટલું કમાતો એને ગરીબ ન કહેવાય. હા, એ તો આપણને જનરલી ખબર પડે 25,000 મહિને કમાતો હોય તો એ ગરીબ ના કહેવાય. અહીંયા એ વ્યક્તિની આવક આપણે લીધી છે 25,000, બી વ્યક્તિની આવક લીધી છે 28,500, સી વ્યક્તિની આવક લીધી છે 30,000, ડી વ્યક્તિની આવક લીધી છે 40,000. ટોટલ ચાર વ્યક્તિની અહીંયા આપણે આવક લીધી છે. હવે ચારે ચાર ની આપણે સરખામણી કરીએ છીએ. ચારે ચાર ની શું કરીએ છીએ? સરખામણી. સરખામણીમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર કે એની આવકની સરખામણી બી સાથે કરતા. અહીં ચાર વ્યક્તિની વાર્ષિક આવક દર્શાવેલી છે, એમાં એની આવકની સરખામણી આપણે શું કરીએ છીએ? બી સાથે કરો. આપણને સિમ્પલ ખબર પડે વિદ્યાર્થી મિત્ર કે એની સરખામણીમાં બી સાથે કરો તો બી ની આવક વધારે છે. જો 28,500 તો એ કેવો કહેવાય બી ની સરખામણીમાં? ગરીબ. પણ કેવો ગરીબ? સાપેક્ષ. કેમ? સરખામણી કરીને. એટલે એ રીતે બી ની સરખામણીની, બી ની આવકની સરખામણી સી સાથે કરી. બી ની આવક કેટલી? 28,500. સી ની કેટલી? 30,000. તો સી ની સરખામણીમાં બી કેવો? ગરીબ. પણ કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ. આમ તો આ ચારે ચાર ગરીબ જ છે, પણ સરખામણી કરીએ છીએ એટલે સાપેક્ષ ગરીબ. ચલો, સી ની આવક ની સરખામણી ડી સાથે કરો તો ડી ની આવક વધુ છે સી કરતા, એટલે સી પણ કેવો? સાપેક્ષ ગરીબ. હવે તમે જો એ, બી અને સી આ ત્રણે ત્રણની આવક ડી કરતા કેવી છે? ઓછી. તો ડી ની સરખામણીમાં એ, બી અને સી ત્રણે ત્રણ કેવા? સાપેક્ષ ગરીબ. મૂળ યાદ રાખજો, ત્રણે ત્રણ ડી ની સરખામણીમાં સાપેક્ષ ગરીબ. એટલે અહીંયા આનો નીચે આપણે સમજૂતી લખવાની, સમજૂતી આપણે આપણી રીતે લખી શકાય. જો મેં અહીંયા લખેલી છે કે અહીં ચાર વ્યક્તિની વાર્ષિક આવક દર્શાવે છે. આ શબ્દ એક ખાસ સમજવો, વાર્ષિક આવક દર્શાવે છે. આવો શબ્દ લખવો જરૂરી, કારણ કે મેં હમણાં કીધું આટલું મહિને કમાતા અને તેને ગરીબ ન કહેવાય. આપણે અહીંયા ચારે ચાર ગરીબ છે, પણ ચારે ચાર ની પાછી સરખામણી કરીએ છીએ એટલે સાપેક્ષ ગરીબી શબ્દ લાગ્યો. કે એની આવકની સરખામણી બી સાથે કરતા બી ની સરખામણીમાં એ સાપેક્ષ ગરીબ ગણાય, કારણ કે એની સરખામણીમાં બી ની આવક વધુ છે. હજી અંદર કીધું, જયારે સી અને ડી વધુ આવક ધરાવનાર વ્યક્તિ ગણવામાં, હજી આગળ કીધું છે ડી ની આવકની સરખામણી એ, બી, સી ની આવક સાથે કરતા એ, બી અને સી ત્રણે ત્રણ સાપેક્ષ ગરીબ ગણાય. કેમ? કારણ કે એની આવક કેવી, ડી ની આવક ત્રણે ત્રણ કરતા કેવી છે? વધુ છે. હવે વિદ્યાર્થી મિત્ર એક આ ખાસ ધ્યાન આપજો, કારણ કે હવે જે આ પ્રશ્ન છે એક માર્ક્સમાં, બે માર્ક્સમાં અલગથી પૂછાય છે કે સાપેક્ષ ગરીબી જે છે એ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટેની પદ્ધતિઓ જણાવો. કે આપણે સાપેક્ષ ગરીબી કઈ રીતે માપી શકાય અથવા આવકની અસમાનતા કઈ રીતે માપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ આપણને રીત આપી છે. એક, આવક જૂથો ની રચના. બીજું કીધું છે લોરેન્જ વક્ર. અને ત્રીજું કીધું છે ગિની ગુણોત્તર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, ખાસ આપણને અહીંયા ત્રણ પદ્ધતિ આપેલી છે, આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તરની પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિથી આપણે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાનતા માપી શકાય. એમાં આપણે જે અત્યારે ઉદાહરણ લીધું એ આવક જૂથોનું લીધું. કોનું લીધું હતું? આવક જૂથોનું ઉદાહરણ લીધું હતું. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર ખાસ. હવે વિદ્યાર્થી મિત્ર, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર એ હકીકતમાં આપણા અભ્યાસક્રમમાં નથી, એનું ઉદાહરણ નથી આપ્યું, પણ એના ઉપર ડિસ્કસ થોડી આપેલી છે. જો વિદ્યાર્થી મિત્ર તમારી પાસે પાઠ્ય પુસ્તક અત્યારે હાજરમાં હોય તો એ પાઠ્ય પુસ્તક લ્યો અને પાંચમું જે ચેપ્ટર જે છે એમાં છેલ્લે કાઢો પારિભાષિક શબ્દ આપેલા છે. પાંચમું ચેપ્ટર જે આપ્યું છે એમાં પારિભાષિક શબ્દ આપેલા છે. એ પારિભાષિક શબ્દમાં જો લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર બંને વિશે ડિસ્કસ કરેલી છે. એમાં લોરેન્જ વક્ર, વક્ર એટલે વિદ્યાર્થી મિત્ર એને કહેવાય રેખા.
રેખા જે આપણને આકૃતિથી શીખવાડશે કે આ ગરીબી કઈ રીતે મપાય. આ લોરેન્જ વક્ર જે છે એ લોરેન્જ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે 1905માં. 1905 ની અંદર લોરેન્જ નામના અર્થશાસ્ત્રીએ આ રજૂઆત કરી હતી. સાપેક્ષ ગરીબી એને માપી હતી, આકૃતિ દ્વારા માપી હતી, અને આ આકૃતિ દ્વારા એને આવકની અસમાનતા અને સાપેક્ષ ગરીબી માપવાની રીત એને રજૂ કરી. આમાંથી એક એક માર્ક્સ નહીં પ્રશ્ન પૂછાય, કોણે રજૂ કર્યો છે અને ક્યારે રજૂ કર્યો છે, અને આકૃતિ દ્વારા એને રજૂઆત કરેલી છે. આકૃતિ આલેખ દ્વારા એને લોરેન્જ વક્ર જે છે રજૂ થઈ છે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા તો યાદ રાખજો એ આકૃતિ દ્વારા રજૂ કરેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્ર ગિની ગુણોત્તર. એમાં નીચે આપ્યું છે ગિની ગુણોત્તર, એમાં ગિનીનું મૂલ્ય, આ એક માર્ક્સ નો પાછો પ્રશ્ન, ગિનીનું મૂલ્ય કેટલું હોય? તો ગિનીનું મૂલ્ય વિદ્યાર્થી મિત્ર 0 થી 1 ની વચ્ચે હોય છે. ગિનીનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. એમાં જો આ મૂલ્ય 0 હોય તો સમજી લેવાનું આવકની અસમાનતા વધુ છે, એટલે કે સંપત્તિની વહેંચણી જે થઈ છે વધુ અસમાન થઈ છે 0 હોય તો. અને જો વહેંચણીમાં મૂલ્ય ગિનીનું મૂલ્ય 1 હોય એટલે સમજી લેવાનું બધી જ સંપત્તિ એક પાસે જ છે, એટલે અસમાનતા વધુ દર્શાવે. કારણ કે બધી જ સંપત્તિ એક જ પાસે છે એટલે મૂલ્ય 1 હોય તો સંપત્તિ એક જ પાસે છે, 0 હોય તો અસમાનતા વધુ છે. 0 થી લઈને 1 ની વચ્ચે હોય તો અસમાનતા ઓછી કહેવાય. 1 હોય તો મેં કીધું એમ બધી સંપત્તિ કોઈ એક જ પાસે છે, 0 હોય તો તમે જો વહેંચણી વધુ અસમાન છે, અને 0 થી 1 ની વચ્ચે હોય તો એ ઓછી કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, સાપેક્ષ ગરીબી અને આવકની અસમાનતા માપવાની 3 રીત. એમાં આપણે જે ઉદાહરણ લીધું એ આવક જૂથોની રચનાનું લીધું. લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર બંનેનું ઉદાહરણ આપણને આપેલું નથી, પણ બંનેની થોડી ડિસ્કસ આપણે કરી છે. આ સિવાય ગિનીનું મૂલ્ય આપણે કીધું 0 થી 1 ની વચ્ચે હોય છે. તો યાદ કરો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળ એક ચેપ્ટર ભણ્યા હતા એમાં એક મૂલ્ય હતું 0 થી 1 ની વચ્ચે. મૂલ્ય કોનું હતું યાદ કરો. આગળનું ચેપ્ટર જેને ભણ્યા હશો એને જ યાદ આવે વ્યવસ્થિત રીતે. તો આગળનું જે મૂલ્ય હતું એ 0 થી 1 ની વચ્ચે હતું HDI નું, માનવ વિકાસ આંકનું. વિદ્યાર્થી મિત્રો, આ લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર નું પારિભાષિક શબ્દમાં જે આપ્યું છે એ પણ વાંચી નાખવું, કારણ કે એમાંથી આપણને અલગ અલગ પ્રશ્ન એક એક માર્ક્સ માં પૂછી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્ર એક ખાસ આ ધ્યાન આપજો કે આ આપણી સાપેક્ષ ગરીબી અહીંયા પૂરી થઈ, આપણી અહીંયા સાપેક્ષ ગરીબી પૂરી થઈ. હવે નિરપેક્ષ ગરીબી ચાલુ કરતા પહેલા, નિરપેક્ષ ગરીબી ચાલુ કરતા પહેલા ફરીથી મેં કીધું એમ આ ટોપિક આખો વાંચી નાખવાનો, સમજી લેવાનો, મોઢે કરી નાખવાનો અને સારા અક્ષરે ચોપડામાં લખી નાખવાનો.